विद्यार्थी मित्रों उन्नति ऑनलाइन एजुकेशन में तमारू स्वागत छे। आज आपणे गुजराती धोरण 6 एमां पाठ 6 विरांगना लक्ष्मीबाई आ पाठ भणीशुं। विद्यार्थी मित्रों विरांगना जेम वीर एम विरांगना आपणे सौ एक कथाथी खूब ज वाकेफ छीए। ए एक वीर मांगड़ा वाळानी कथा छे, बराबर छे। जेम वीर तो वीरांगना एम वीर एटले के एक वीर थे गया वीर मांगड़ावाड़ो। तो ये वीर मांगड़ावाड़ो छे एनी कथा छे खूब प्रचलित छे। केवी? तो के वीर मांगड़ावाड़ो छे ए पोताना गामनी अंदर रहेतो हतो त्यारे एना गामना पादरमां लूटाराओ छे ए गामनुं धन छे ए लूटवा माटे आव्या। હવે ગામનું ધન લૂંટી જાય છે એવા સમાચાર સાંભળતા જ એ વીર મંગળાવાળો છે ને એના લગ્ન થતા હતા અને લગ્ન મંડપમાં બેઠેલો હતો। હવે એ વખતે લગ્ન મંડપમાંથી ઉભો થઈને એ ગાયનું ધન વાળવા માટે એ જાય છે અને ગાયનું ધન છે એને બચાવી લે છે। હવે એના માટે ખૂબ પ્રચલિત છે, એના લીધે એ વીર તરીકે ઓળખાય છે। એવી જ રીતે અહીંયા વીરાંગના બરાબર લક્ષ્મીબાઈ એની કથા છે। તો જોઈએ આપણે બુંદેલો હર બોલો કે મું હમને સુની કહાની થી ખૂબ લડી મર્દાની હો તો ઝાંસી વાલી રાની થી। આ જે પંક્તિઓ છે ને એ સુભદ્રા કુમારી ચૌહાણની છે। એમણે આ રાણી લક્ષ્મીબાઈ છે એમનું ઝુનૂન છે એ અહીંયા આ પંક્તિઓમાં કહ્યું છે। શું કે છે? બુંદેલો હર બોલો કે મું હમને સુની કહાની થી, એટલે બુંદેલો છે ને એમના મોઢે કહાની છે એ સાંભળી છે, વાત છે એ સાંભળી છે। કોની? તો કે મર્દાની, એવી લડવા માટે ખૂબ મર્દાની એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની। તો જોઈએ આપણે સુભદ્રા કુમારી ચૌહાણની આ પંક્તિ સાંભળતા જ ભારતની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની છબી નજર સામે આવી જાય છે। તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એની વાત આવે ને એટલે ઘોડા ઉપર અસવાર થયેલ એવી સ્ત્રી, એના હાથમાં ખુલ્લી તલવાર હોય છે અને એની પીઠ પાછળ એનો પુત્ર છે એ જોડીમાં સૂતેલો હોય છે, એવું આપણને દ્રશ્ય છે ને એ દ્રશ્યમાન થાય છે, આપણા નજરે ચડી જાય છે। ભારતનો સૌ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ સાહસિક નીડર પરાક્રમી નારી ભારતની ગૌરવ ગાથાની પ્રથમ પંક્તિ હતી। શું કહેવાય છે? કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, આઝાદી માટે જ્યારે યુદ્ધ થયું ને ત્યારે એ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આવી એ સ્ત્રી છે ને એને વિશેષણો અપાયા છે। કેવા? તો કે સાહસી, નીડર, પરાક્રમી, આવી તો એ નારી છે અને એની ગૌરવ ગાથા, બરાબર, એનું ગૌરવ કેવું છે એની ગાથા છે ને એની પ્રથમ પંક્તિ એટલે પ્રથમ હરોળમાં તે આવે છે। લક્ષ્મીબાઈનો જન્મ ઈસવીસન 1835ની 19મી નવેમ્બરે વારાણસી એટલે કે કાશીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો। હવે જુઓ રાણી લક્ષ્મીબાઈ જાતે કેવા છે? તો કે બ્રાહ્મણ। હવે એમનો જન્મ ક્યારે થાય છે? તો કે 1935માં। 35માં ક્યારે? તો કે નવેમ્બરમાં। નવેમ્બરની તારીખ કઈ? તો 19, 19 નવેમ્બર 1835। ક્યાં થયો છે? વારાણસી કાશીમાં। એમનું મૂળ નામ તો મણિકર્ણિકા હતું પણ ઘરના લોકો તેને લાડથી મનુ કહીને જ બોલાવતા, બરાબર। એમનું લાડકવાયું નામ છે ને, ઘરના લોકો છે ને જે વ્યક્તિને જે નામથી બોલાવે ને એને કહેવાય લાડકવાયું નામ। તો આ લક્ષ્મીબાઈનું લાડકવાયું નામ છે ને એ મનુ, પરંતુ એનું મૂળ નામ છે મણિકર્ણિકા। 4 વર્ષની ઉંમરે જ માતાનું અવસાન થયું। તેઓ જયારે 4 વર્ષના હતા ત્યારે એની માતા છે એ મૃત્યુ પામે છે, અવસાન થાય છે એમનું, એટલે કે મૃત્યુ થાય છે। માતાની છત્રછાયા ગુમાવેલી પુત્રીને પિતા પોતાની સાથે વિઠુર લઈ આવેલા, જ્યાં બાજીરાવ પેશવાના પુત્ર નાના સાહેબની સાથે શસ્ત્ર વિદ્યા શીખી સાથોસાથ ઘોડેસવારી પણ શીખી। શું થાય છે? 4 વર્ષની વયે તેમનું મૃત્યુ થાય છે, પછી શું થાય છે?
तो के नानपण मां ज माताની छत्र छाया એટલે કે માતા છે એના લાડ એને મળેલા જ નથી એનો પ્રેમ એને મળ્યો જ નથી એટલે કે છત્ર છાયા છે એને ગુમાવેલી છે હવે ત્યારે એના પિતાજી છે ને એને વિઠુર લઈ જાય છે અને ત્યાં બાજીરાવ પેશવાના પુત્ર નાના સાહેબ છે ને એમની સાથે શસ્ત્ર વિદ્યા શીખવે છે અને સાથે ઘોડે સવારી પણ શીખવે છે તો રાણી લક્ષ્મીબાઈને શસ્ત્ર વિદ્યા કોણ શીખવે છે તો કે બાજીરાવ પેશવાના પુત્ર છે નાના સાહેબ એ માત્ર 12 વર્ષની વયે તો મનુ શૂરવીરની જેમ યુદ્ધ કલામાં નિપુણ બની ગઈ બરાબર માત્ર 12 વર્ષની બરાબર 4 વર્ષની વયે એની માતા મૃત્યુ પામે છે પછી 12 વર્ષના થાય છે ત્યારે એ પૂરેપૂરી નિપુણ બની જાય છે સેમાં તો કે યુદ્ધ કલામાં બરાબર એક શૂરવીર છે મર્દ છે ને લડે ને એવી રીતે પોતે એ યુદ્ધ કલામાં નિપુણ બની જાય છે નિપુણ એટલે કેવું તો કે હોશિયાર યુદ્ધમાં ખરેખર હોશિયાર ઈસવીસન 1842 માં એટલે કે માત્ર 7 વર્ષની વયે બાળ વયે બરાબર 7 વર્ષ એટલે કેવી વય કહેવાય કેવી ઉંમર કહેવાય વય એટલે ઉંમર બરાબર કેવી ઉંમર કહેવાય તો કે બાળ ઉંમર એમના લગ્ન ઝાંસીના રાજા 40 વર્ષના રાજા ગંગાધર રાવ નિવાલકર સાથે થયા બરાબર છે 1842 માં માત્ર 7 વર્ષની વયે 40 વર્ષના રાજા ગંગાધર રાવ નિવાલકર એમની સાથે થાય છે એ રાજા છે ઝાંસીના પહેલાના લગ્નથી મહારાજને કોઈ સંતાન નથી લક્ષ્મીબાઈની કુખે જન્મે સંતાન પર 3-4 મહિનામાં જ અવસાન પામ્યું હવે એમનું લક્ષ્મીબાઈનું બાળક છે 3-4 મહિનામાં મૃત્યુ પામે છે તેના આઘાતથી રાજા ગંગાધરરાવ પથારીવશ થયા પુત્રના આઘાતથી એ પિતા છે એ પથારીવશ થાય છે એટલે કે બીમાર થાય છે અંતે ઈસવીસન 1835 માં તેઓ અવસાન પામ્યા તેમનો મૃત્યુ થાય છે 1835 માં ગંગાધર રાવ નું મૃત્યુ થાય છે 1835 માં પતિના અવસાન પછી લક્ષ્મીબાઈએ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને બહાદુરીનો પરિચય કરાવ્યો બરાબર શું થાય છે હવે પતિનું તો અવસાન થાય છે મૃત્યુ થાય છે પછી લક્ષ્મીબાઈ છે ને પોતાની કુશાગ્ર બુદ્ધિ એટલે કે તેજસ્વી બુદ્ધિ બરાબર અને બહાદુરી બરાબર શૂરવીરતાનો એમનો પરિચય કરાવે છે પોતે કેટલી શૂરવીર છે પોતે કેટલી તેજસ્વી છે એનો પરિચય કરાવે કેવી રીતે કે તેણે તરત જ 5 વર્ષના દામોદર રાવને દત્તક લીધું તેઓ શું કરે છે 5 વર્ષનો બાળક છે દામોદર રાવ તેને દત્તક લે છે દત્તક એટલે તેમને મૂહ બોલા આપણે કહીએ ને એમને મોઢેથી માનેલો બરાબર પુત્ર બનાવે છે અંગ્રેજ ઓફિસર ડેલ હાઉસીએ દામોદર રાવને બાળક ગણીને ઝાંસીના ઉત્તરાધિકારી તરીકે ગણવાની ના પાડી શું થાય છે અંગ્રેજ ઓફિસર છે ને ડેલ હાઉસી તેમણે દામોદર રાવને જે રાણી લક્ષ્મીબાઈએ દામોદર રાવને દત્તક લીધા છે તો એને એ બાળકને ઝાંસીનો ઉત્તરાધિકારી બરાબર ઝાંસીની તે રાણી છે એટલે એનો ઉત્તરાધિકારી એટલે કે કેવો વારસદાર બરાબર ઉત્તરાધિકારી એટલે કેવા તો કે વારસદાર ઝાંસીનો વારસ બનાવવા માટે તે ના પાડે છે પોતાની ખાલસા નીતિ પ્રમાણે ઝાંસીને અંગ્રેજ સરકારનો એક હિસ્સો જાહેર કરી દીધો શું કહે છે ઝાંસીને અંગ્રેજ સરકારે છે ને ખાલસા નીતિ પ્રમાણે એને પોતાનો હિસ્સો ગણી લે છે હવે આ દરમિયાન શું થાય છે પણ વિરામના લક્ષ્મીબાઈ શૂરવીરતાપૂર્વક પોતાનો નિર્ણય જાહેર કર્યો શું થાય છે કે શૂરવીરતાપૂર્વક એક નિર્ણય જાહેર કરે છે કેવો નિર્ણય તો કે મેં અપની ઝાંસી કભી નહીં દૂંગી અંગ્રેજ સરકાર પોતાના હિસ્સામાં ઝાંસીને ગણવા માટે જ્યારે એક ખાલસા નીતિ બનાવે છે ત્યારે અહીંયા આ લક્ષ્મીબાઈ છે એને તદ્દન ના પાડે છે નિર્ણય જાહેર કરીને કહી દે છે કે હું આ ઝાંસી ક્યારેય નહીં આપું આખરે રાણી અંગ્રેજો સામે લડી ઝાંસીનો કિલ્લો કબજે કરીને ખુમારીભેર સિંહાસન ઉપર બેઠી શું થાય છે આખરે એ પોતાનો અંગ્રેજો સામે લડી અને એ
विजय थाय छे अने झांसी नो किल्लो छे पोताना कब्जा मां करी ले छे अने खुमारी भेळ एटले एकदम जुस्सा भेळ पोते सिंहासन उपर झांसी ना सिंहासन उपर बेसी जाय छे। हवे ईस्वीसन 1857 ना विप्लव वक्ते झांसी एक महत्वनुं केन्द्र बनी गयुं। राणी लक्ष्मीबाई महिलाओ सहित अनेक नागरिकोने युद्ध कला शीखवा माटे शुं थाय छे महत्वनुं केन्द्र बनी जाय छे। शुं तो के 1857 नो विप्लव बने छे विप्लव थाय छे त्यारे झांसी ए एक महत्वनुं केन्द्र त्यां ए बधी महिलाओ सहित नागरिकोने युद्ध कला शीखवा माटे छे। झांसीनी राणी पासे जेटला सैनिको हता ने ते बधा राष्ट्रभक्त अने बहादुर हता। બધાજ જેટલા સૈનિકો રાણીએ તૈયાર કર્યા ને બધા દેશભક્તો હતા અને બહાદુર હતા તેજસ્વી હતા પણ સામે અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્રો હતા બરાબર બધા સૈનિકો તો છે ખૂબ તેજસ્વી છે પણ સામે જે અંગ્રેજો લડવાના છે એ અંગ્રેજો છે એના શસ્ત્રો છે એ આધુનિક છે। દગાથી અંગ્રેજોએ રાણી લક્ષ્મીબાઈ પર હુમલો કર્યો હવે રાણી લક્ષ્મીબાઈ પર દગો કરે છે કોણ તો કે અંગ્રેજો। લક્ષ્મીબાઈએ પણ પોતાના પુત્ર દામોદર રાવને પીઠ પાછળ બાંધીને અંગ્રેજોને પોતાની તાકાત બતાવી હવે તેનો બાળક છે એ નાનો છે તો એને પોતાની પીઠ પાછળ બાંધી દે છે અને આવી પરિસ્થિતિ હોવા છતાં તે અંગ્રેજો સામે ખૂબ તાકાતથી લડે છે। એકલા હાથે ઘણા બધા અંગ્રેજ સૈનિકોને મારીને રાણી લક્ષ્મીબાઈ પોતાના ઘોડા પર સવાર થઈને કાલબીથી ભાગીને ગ્વાલિયર તરફ ભાગી નીકળે છે। શું થાય છે તો કે એકલા હાથે બરાબર તેના સૈનિકો છે એની સાથે રાણી લડવા જાય છે પણ સૈનિકો એ ઓછા થયા હોવાથી પોતે એકલી થઈ જાય છે ત્યારે એ અંગ્રેજ સૈનિકોને મારે છે અને પોતાના ઘોડા ઉપર સવાર થઈને કાલપીથી ભાગી જાય છે અને ગ્વાલિયર તરફ ભાગી નીકળે છે। ત્યાંથી મુઠ્ઠીભર સૈનિકો સાથે તે મુઠ્ઠીભર એટલે પણિયા ગાંઠિયા ખૂબ થોડા એવા સૈનિકો સાથે 17 જૂન 1857 ના રોજ નીકળી ચારે તરફ અંગ્રેજ સૈનિકોથી ઘેરાયેલી રાણી અંગ્રેજો સામે મોમાં આંગળા નાખી જવાય એવી રીતે લડી। શું થાય છે 1857 ના રોજ તે નીકળે છે અને ચારે બાજુ અંગ્રેજ સૈનિકો છે એનાથી ઘેરાયેલી હોવા છતાં એવી રીતે લડે છે કે બધા જ સૈનિકો છે ને મોમાં આંગળા નાખી જાય છે એટલે કે આશ્ચર્ય પામી જાય છે। અંતે એક અંગ્રેજે તેની પાછળથી વાર કરીને ઘાયલ કરી છે બરાબર। શું થાય છે અંતે કેવું થાય છે એ તો ખૂબ મર્દારી બની ગઈ છે ખૂબ કુશળતાપૂર્વક લડી રહી છે। આ દરમિયાન એક અંગ્રેજ સૈનિક છે ને એને પીઠ પાછળ ઘા કરે છે અને ઘાયલ કરી દે છે। લોહી લુહાણ હોવા છતાં રાણી લક્ષ્મીબાઈ પૂરી હિંમતથી તે અંગ્રેજને મોતની ઘાટ ઉતારી દીધો બરાબર પોતે ઘાયલ થઈ ગઈ છે લોહી લુહાણ થઈ ગઈ છે એટલે કે એને લોહી નીકળી રહ્યું છે છતાં રાણી લક્ષ્મીબાઈ પૂરી હિંમત રાખે છે અને અંગ્રેજને મોતને ઘાટ ઉતારી દે છે એટલે કે અંગ્રેજને મારી નાખે છે। આમ રાણી લક્ષ્મીબાઈ 18મી જૂન 1857 ના રોજ માતૃભૂમિ માટે શહીદ થાય છે બરાબર 18મી જૂને 1857 પોતે શહીદ થઈ જાય છે એટલે કે મૃત્યુ પામે છે દેશ માટે મૃત્યુ પામે છે। આજે પણ વીરાંગના લક્ષ્મીબાઈને આપણે શૂરવીરતાના પ્રતીક રૂપે યાદ કરીએ છીએ અને આજના સમયમાં પણ લક્ષ્મીબાઈ છે એ એક વીરાંગના તરીકે એક શૂરવીરતાના પ્રતીક રૂપે આપણે એને યાદ કરતા રહી ગયા છીએ। થેન્ક યુ।